जामनगर मार्केट हापामां छेल्ला केटलाय समयथी जीरुना भावमां मोटे पाये वधारो जोवा मळी रह्यो छे, जेने लईने खेडूतो राजीना रेड थया छे। आवी स्थिति वच्चे जामनगर खाते आवेला हापा मार्केटिंग यार्डमां जीरुना भावमां उछाळो जोवा मळ्यो। जीरुना मण दीठ 8500 થી લઈને 9000 થી પણ વધુ ભાવ બોલાઈ રહ્યા છે। ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। માવઠું અને જીરુના ઉત્પાદનમાં ઘટાડો થતા જીરુના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું। હા, મારું નામ કેશુરભાઈ જોગલ, ગામ નવી વેરાવળ। અહીંયા જામનગર આપા યાર્ડે જીરુ વેચાણથે લઈને આવ્યા છીએ અને બજાર સારી છે અને બધા ખેડૂત ખુશ છે। 8.5 થી 9 ની વચ્ચે ભાવ પડે છે જીરાનો। બહુ વાયવું ત્યારે 4000 ની આસપાસ બજાર હતી, પણ આ વખતે 8.5-9 જેવી બજાર છે, એટલે જીરું વાવેતર કરવું પોસાય એમ છે અને ખેડૂત બધા ખુશ છે। જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુની સિઝનની શરૂઆત કહીએ તો જાન્યુઆરીથી શરૂઆત થાય છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 3,25,000 મણ જીરુની આવક નોંધાયેલ છે। જ્યારે ભાવની વાત કરીએ તો હરાજીમાં 20 કિલો એટલે કે એક મણના ભાવ નીચામાં નીચે 4000થી લઈ અને ઊંચામાં 9,150 સુધીના નોંધાણા છે। આજે 9,150 છે એ જામનગર યાર્ડના ઇતિહાસનો જીરુનો સૌથી ઊંચો ભાવ કહી શકાય। ખાસ કરીને આ ઊંચા ભાવ થવાનું કારણ જીરું પકવતા અન્ય દેશોમાં ઉત્પાદન નહીવત જેવું છે અને આપણે ગુજરાતમાં પણ અતિ માવઠા ના કારણે ઉત્પાદન નબળું થયેલ છે, ક્વોલિટી નબળી થયેલ છે અને ઉત્પાદન પણ ઓછું થયેલ છે। તેના કારણે સારી ક્વોલિટીના જીરાના ભાવો હરાજીમાં ખૂબ જ ઊંચા જઈ રહ્યા છે। આ રીતે જીરુમાં ઉત્પાદન ઓછું થવા છતાં પણ ખેડૂતોને ભાવો સારા મળી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ હજી જીરાના ભાવો વધે તેવી શક્યતાઓ રહેલી છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।